બધું ધ્યાન રાખવું પડે. વેવઈ આવવાના હોય છે તો ઊંચા નીચા થઈ જાવ છો કે વેવઈ ને કાકડી નું કચુંબર ભાવે છે, પણ વેવઈ ને કાકડી નું રાયતું નથી ભાવતું. એમને તો રાયતું તો કેળાનું જ જોઈ છે, અને વેવઈ ભજીયા નથી ખાતા, તળેલું નથી ખાતા, એટલે રોટલી બનાવો, પૂરી નહીં ચાલે. અલા વેવઈ ની આ તો આખા બ્રહ્માંડ નો બાપ આવી રહ્યો છે તારા છે. તો બધી કાળજી રાખવાની છે ભગવાનની પૂજામાં. ભગવાનને શંકર ભગવાનને નવડાવ્યા પછી એનો અભિષેક કરવાનો છે, ત્યાં સુધી બીજા દેવોને તમે નવડાવી શકો, સ્નાન કરાવી શકો. કયા દેવને કયું પુષ્પ ચડે? વિષ્ણુ ભગવાનને ઘરે ઉગેલું કરણ ના ચડાવાય, ચાહે પીળું હોય ચાહે લાલ હોય. માળીને તેથી લાવેલું કરણ પીળું હોય લાલ હોય ચડાવાય. વિષ્ણુ ભગવાનને પણ બિલીપ્રિય છે, માત્ર શંકર ભગવાનને નહીં, કોઈ હશે નહીં વડોદરામાં કે જે વિષ્ણુને બિલી ચડાવતું હોય, વિષ્ણુને બિલી ચડાવાય. તુલસી અતિ પ્રિય છે, પણ બિલી એમને પ્રિય છે. અને સૂર્ય ભગવાનને બિલી અતિ પ્રિય છે. સૂર્ય ભગવાનને પણ બિલી ચડે, ગણપતિને દુર્વા ચડે, પણ માતાજીને ભૂલે ચૂકે પણ દુર્વા ન ચડે. જે શ્રાવણ મહિનો છે અને હું તમને પૂજા કેવી રીતે કરવી એના વિશે થોડીક માહિતી આપી રહ્યો હતો. મેં કહ્યું કે સૌથી પહેલા તમારે પૂજાનો પ્રારંભ કરો ત્યારે તમારે આચમની લેવી પડે, ત્રણ વાર આચમન કરવું પડે ભગવાનને, વિષ્ણુ ભગવાનને યાદ કરીને શરૂ થાય. ઓમ કેશવાય નમઃ, નારાયણાય નમઃ, માધવાય નમઃ, ઓમ ઋષિકેશાય નમઃ કરીને તમારે બે વાર ઓટ લૂછવાના છે, અને પછી હાથ ધોતી વખતે ઋષિકેશાય નમઃ કરીને હાથ ધોવાના છે. હાથ ધોઈ નાખ્યા પછી યાદ રાખો કે તમારે નાકને અડકવાનું છે, બે આંખે અડકવાનું છે, ને બે કાનને અડકવાનું છે. જેટલી વાર ઉભા થાવ, છીક ખાવ, ઉધરસ ખાવ, બાથરૂમ જઈ આવો, કશું પણ કરો, અપવિત્ર થાવ એટલે તમારે કશું નહીં તો ફરી આચમન કરવું પડે. આચમન આખું ન કરો, ખાલી કાને હાથ લગાડવો જોઈએ. અને પછી તમારે સંકલ્પ કરવાનો છે. સંકલ્પ મેં તમને બતાડ્યો શા માટે કરવાનો છે, કારણ કે આટલા મોટા બ્રહ્માંડમાં ઈશ્વર તમને શોધશે ક્યાં, એટલે તમારે એને ભૌગોલિક સરનામું આપવાનું છે કે છેલ્લે હું વડોદરામાં બેઠો છું, અને તમારે સમય આપવાનો છે કે હું એ સમય જમાનામાં જન્મ્યો છું જ્યારે મારે ત્યાં છેલ્લે બુદ્ધ ભગવાન જન્મ્યા હતા, ત્યારે ભગવાન તમારા સુધી પુણ્યના પોટલા પહોંચાડે. ટ્રાન્સપોર્ટરને બી સરનામું ના આપો તો માલ ક્યાં જતો રહે? બીજે જતો રહે. એટલે તમારે સંકલ્પ કરવાનો છે, અને જે સંકલ્પ કર્યા પછી તમારે ભસ્મ ધારણ કરવાની છે. ભસ્મ ધારણ કરવી બ્રાહ્મણો માટે ફરજિયાત છે. પૂજામાં બેસતા વખતે બ્રાહ્મણોએ ભસ્મ ધારણ કર્યા વગર બેઠો એ ના બેઠો એના બરાબર છે. ભસ્મમાં તમારે સૌ પાછા એના બી નિયમ છે, સવારે ભસ્મને પલારવાની, બપોરે નહીં પલારવાની, સાંજે પણ નહીં પલારવાની. પ્રાત કર્મ કરવા બેઠા છો તો ભસ્મ પલારીને તમારે ભસ્મ ધારણ કરવાની છે. એના મંત્રો છે, એ મંત્રો પ્રમાણે ભસ્મ ધારણ કરવાની છે, અને એ પછી પૂજામાં તમારે ગણપતિજીની પૂજા કરવાની છે. બ્રાહ્મણ છો તો તમારે સંધ્યા કરી લેવાની છે. આ દરમિયાન મને મુસલમાન ભાઈઓની બહુ વાત ગમે. મને ઘણા બધા કહે કે હું કોર્ટમાં જયારે વકીલાત કરતો તો મારા એક બે સાહેબો શુક્રવાર બપોર પછી આવે નહીં કે ભાઈ નમાઝ પડવા ગયા છે. મારા મિત્રો એની બહુ ટીકા કરે કે આ કેવી રીતે ચાલે, આ ક્લાર્ક કે આ સાહેબ કે જજ સાહેબ કે ડેપ્યુટી કલેક્ટર સાહેબ નમાઝ પડવા જતા રહે શુક્રવારે. હું તો ઈચ્છું છું કે બ્રાહ્મણો ત્રિકાળ સંધ્યા કરે રોજ બપોરે 12 વાગે, બરાબર 12 વાગે, એટલે તરબાણું કાઢે, આચમની કાઢે, પવાલું કાઢે, પોતાના ટેબલ પર પોતે શુદ્ધ થઈ જાય, અને પછી બ્રાહ્મણો સંધ્યા કરી લે. 2 મિનિટની સંધ્યા છે, 2 મિનિટની બહુ ટૂંકી સંધ્યા છે. આમ તો ઘણી લાંબી સંધ્યા છે, પણ આ પુસ્તિકામાં જે અદભુત પુસ્તક છે ગીતા પ્રેસનું, એમાં એક નાનકડી સંધ્યા આપી છે. તમારે ડાબું નસકોરું બંધ કરવાનું છે, જમણા નસકોરે શ્વાસ અંદર લેવાનો છે ગાયત્રી બોલતા બોલતા, પછી નાક પકડી રાખવાનું છે, ફરી એક બીજો ગાયત્રી, ડાબી બાજુથી નસકોરામાંથી શ્વાસ બહાર કાઢો, ત્રીજું ગાયત્રી. અરે ખબર પડી જશે, કોઈ મેડિકલ ચેકઅપ ની ખબર જરૂર નહીં, આખું ગાયત્રી બોલાય ત્યાં સુધી. જમણી બાજુથી અંદર બંધ, પાછો ડાબી બાજુથી બહાર, ડાબી બાજુથી અંદર બંધ બહાર,
આ એક વાર કરશો એટલે ખબર પડશે હાફી રહ્યા છો કે સ્વસ્થ છો. આવું ત્રણ વાર કરવાનું એટલે નવ ગાયત્રી થઈ. આ નવ ગાયત્રી પતે એટલે તમારે ત્રણ વાર ગાયત્રી મંત્ર બોલીને સૂર્યને પાણી ચડાવવાનું છે. આચમનીમાં પાણી લેવાનું છે, સૂર્યને ગાયત્રી મંત્ર બોલીને ઓમ સૂર્યાય નમઃ કરીને પાણી મૂકવાનું છે ત્રણ વાર. અને આ પતે એટલે માત્ર દસ વાર તમારે ગાયત્રી મંત્ર જપી લેવાનો છે. સો સિમ્પલ. હું તો ઈચ્છું છું કે કલેક્ટર કચેરીમાં કાલથી જ લોકો સવારની સંધ્યા ના કરે તો કઈ નહીં, પણ બપોરની સંધ્યા કરે, દેખા દેખીથી થોડુંક એનો પ્રચાર થશે. તો આ સંધ્યા કરવી જોઈએ. સંધ્યા પછી ગણેશજીને આહવાન કરવાનું છે ને પછી બધી પૂજા શરૂ થાય છે. ઘંટડી સૌથી પહેલા ન ઉડાવવી પડે, પછી શંખ ન ઉડાવવો પડે. પૂજામાં શંખ જોઈએ ભાઈ, હા કે શંખ વગરની ભગવાનની પૂજા અધૂરી છે. ઘંટડી અને શંખ બે જોઈએ, પણ બે શંખ ના રખાય, એક જ શંખ રખાય. શંખની પૂજાની વિધિ છે, પછી બીજી બધી પૂજા શરૂ થાય છે. તમે જે લોટામાં પાણી લઈને બેઠા છો એ ઉદકુંભ, એની પૂજા થવી જોઈએ, એના પાણીની પૂજા થવી જોઈએ. એમાં નર્મદા જળ ગંગા જળ ઉમેરવું જોઈએ, પછી ભગવાનનું સ્નાન શરૂ થાય અને પછી ભગવાનનો અભિષેક થાય. હવે આ બધી વિધિ છે. મેં તમને કહ્યું કે સૂર્યને બીલી બહુ ગમે. સૂર્ય ભગવાનના મંદિરમાં જાઓ તો પણ બીલી ચડાવજો. સૂર્ય ભગવાનની ઘરમાં મૂર્તિ છે તો બીલી ચડાવજો. સૂર્યને અર્ઘ્ય આપો પાણીનો તો એમાં બીલી મૂકીને અર્ઘ્ય આપજો. સૂર્ય ભગવાનને પાણી બહુ પસંદ છે, અર્ઘ્ય બહુ પસંદ છે, નમસ્કાર બહુ પસંદ છે. જેટલી વાર સૂર્ય ભગવાનને જુઓ, નમસ્કાર કરો. સૂર્ય ભગવાન નમસ્કારથી જ ખુશ છે, એમને બીજા કશાની જરૂર નથી. મહાદેવજીને પાણી જોઈએ. વર્ણાગી તો વિષ્ણુ ભગવાન છે, એમને આભૂષણ ચડાવો તો દોરા ના બાંધતા. સ્થિતિ ના હોય તો ચાંદીનું નાનકડું ગળામાં કઈ પહેરાવજો વિષ્ણુ ભગવાનને. સ્થિતિ હોય તો સોનાનું પહેરાવજો, એનાથી વધારે સ્થિતિ હોય તો હીરા માણેક પહેરાવજો. એ તો રાજાધિરાજ છે, લક્ષ્મીપતિ છે. એને તમને આપ્યું છે તો તમે એને આપવામાં શું કરવા કસર કરો છો? ક્યાં 6 ફૂટની મૂર્તિ છે? મૂર્તિ રાખવાનો નિયમ છે, અંગૂઠાથી નાની ના હોય અને વેદથી મોટી ના હોવી જોઈએ. ઘરની પૂજામાં એની એક મર્યાદા છે. ગણપતિને તમે આંકડાના ગણપતિ રાખી શકો, ચાંદીના ગણપતિ રાખી શકો. આંકડાના ગણપતિ કહે છે કે બહુ શ્રેષ્ઠ છે. શિવલિંગમાં તમે કોઈ લિંગ મૂકી શકો, પારાનું લિંગ મૂકી શકો, સ્ફટિકનું લિંગ મૂકી શકો. સૂર્ય ભગવાનમાં પણ તમે સ્ફટિકના એમના એમની મૂર્તિ મૂકી શકો. સ્ફટિકની એમની આડી રહે એટલે સૂઈ જાય એવી જે નાનકડી ગોળ મૂર્તિ આવે છે એ પણ મૂકી શકો. માતાજીને શણગારવા પડે, માતાજીને રોજ કંકુ હળદર સિંદૂર ગુલાલ આપવું જોઈએ. માતાજીને વસ્ત્રોનો પણ ઠાઠ કરવો જોઈએ, એમના આભૂષણો પણ સુંદર પહેરાવા જોઈએ. શંકરાચાર્યએ કહ્યું છે કે દુર્ગાની પૂજા કરો. આપ અંબાજીને માનો છો તો એ દુર્ગા જ છે, આપ કાળીને માનો છો એ દુર્ગા જ છે, ભગવાનના જ અર્ધાંગીની છે. બધા માની પણ સુંદર પૂજા થવી જોઈએ. રોજ ભગવાનને પ્રસાદ નૈવેદ્ય ચડાવવું જોઈએ. તમારી પાસે સમય છે તો ભગવાનને સાદું સ્નાન કરાવવાની સાથે પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. ખરી વાત તો એ છે કે પંચામૃતમાં 5 વસ્તુ ભેગી કરીને ભગવાનને નવડાવવાનું વિધાન નથી. એને એક પછી એક દૂધ દહીં મધ ઘી સાકરથી નવડાવવાનું વિધાન છે. અને એને નવડાવતા નવડાવતા આ 5 વસ્તુઓ એક રસ થાય અને એ જે ભેગી થાય એનું નામ છે પંચામૃત. તમે વાડકીમાં મેળવીને હલાવો એ પંચામૃત નથી. જે 5 વસ્તુઓ 5 અમૃત 5 જે મીઠી વસ્તુ છે, ભગવાનને અતિ પ્રિય છે, એ એમના શરીર પર ઘસાઈ ઘસાઈને ભેગી થાય અને પછી એનું પાન કરીએ તો એ પંચામૃતનું પાન કર્યું છે.
વાડકામાં હલાઈને નહીં ભેગું કરવું જોઈએ. સમય નથી, સમજાય એવી વસ્તુ છે. પંચામૃત ભેગું કરો, એક જ વારમાં આપ સ્નાન કરાવી શકો એમ છો. ચંદન થી પણ ભગવાનને સ્નાન કરાવવું જોઈએ. શિવજીને ભસ્મ બહુ પ્રિય છે. તમે પણ ભસ્મ લગાવો, અને શિવજી કહે છે મને પણ ભસ્મ લગાવો. શિવજીને બિલી બહુ પ્રિય છે, શિવજીને આંકડો બહુ પ્રિય છે, બધા કરતા ધતુરો બહુ પ્રિય છે. તમારી પાસે પૂજામાં બે કે ત્રણ જ ગુલાબ છે તો શિવજીને ગુલાબ નહીં આપો તો શિવજીને કોઈ વાંધો નથી. ગુલાબ પર સૌથી પહેલો અધિકાર માતાજીનો છે. એક જ ગુલાબ છે તો માતાજીને ચડાવવું જોઈએ. માતાજીને ભૂલથી પણ દરો ન ચડી જાય. જો તમારા ઘરમાં જ બાગ છે અને તમે ફૂલો લગાડ્યા છે, દરો લગાડી છે, તો મારી એક વિનંતી છે કે દરો એક જુદા જ વાસણમાં, જુદા જ તરબાણામાં દરો ભેગી કરો. શંકર ભગવાનને પણ દરો બહુ પ્રિય છે, એકલા ગણપતિને નહીં. આપ શંકર ભગવાનને પણ દરો ચડાવી શકો છો, ચડાવવી જ જોઈએ. શંકર ભગવાનને બીલીને દરો ચડાવવી જોઈએ, વિષ્ણુ ભગવાનને બીલી અને તુલસી ચડાવવી જોઈએ, સૂર્યનારાયણને બીલી ચડાવો, બહુ જ પ્રિય છે. સૂર્યનારાયણને જરા ચંદન લગાડો તો બહુ પ્રેમથી લગાડજો, થોડુંક વધારે લગાડજો. અગ્નિ તત્વના દેવ છે, ધગધગતા દેવ છે. ગણપતિને દરોથી ઢાંકી દો તો પણ ગણપતિને આનંદ છે. આ પુસ્તિકામાં બધી જ વસ્તુઓ આપેલી છે. ભગવાનને પાન બહુ પ્રિય છે. પ્રસાદમાં તુલસી પત્ર મૂક્યા વગર પ્રસાદ ચડાવવો એ નિતાંત મૂર્ખાઈ છે. ન હોય તો એવું વિધાન છે આ પુસ્તકમાં કે ઉતરેલું, સુકાઈ ગયેલું, ખરી પડેલું તુલસી પાન પણ ચડાવજો. વિષ્ણુને ઉતરી ગયેલું તુલસી પાન પણ ચડાવજો. પણ તમારે ત્યાં તુલસી ફૂલ બહારમાં ખીલ્યા છે તો તુલસીનું પાન નહીં તોડવાનું, તુલસીની આખી ડાળખી તોડવાની, જેની પર મંજરી પણ હોય. તુલસી હેમ રૂપાચ રત્ન રૂપાચ મંજરી ભવ મોક્ષ પ્રદામ તુર્બર ભયામી હરિપ્રિયામ. એમને તુલસી અને મંજરી બંને સાથે ચડાવો. એકલી મંજરી ન ચડાવાય, એ મંજરીની જોડે એકાદ તુલસીનું પાન હોવું જોઈએ.